હું દાદા ને રોજ સમજાવું, ઘણા નોકરો છે, ગાયો ને લઈ જશે, એને ઘરમાં ગમે નહીં, રડવા લાગે, મને કહે છે બાબા મને ગાયો ના પાછળ જવા દો, મને ગાયો ની સેવામાં બહુ આનંદ આવે છે. અહીંયા હતો ત્યારે એને ગાયો વાલી લાગે, અહીંથી ગયા પછી તો ગાયો ને પણ ભૂલી. હવે તો હું ગૌશાળામાં પણ જતો નથી, કનૈયો ઘરમાં હતો ત્યારે મારા ઘરની ગાયો હાથણ જેવી હૃષ્ટ પુષ્ટ. હવે ગાયો બહુ દુર્બળ થઈ, આ ગાયો મથુરાના માર્ગને મીઠ માંડીને જયારે ભા મળી છે ત્યારે મારા પ્રાણ વ્યાકુળ થાય છે. ગોપાળ આ માર્ગે ગયો, ગાયો રાહ જુએ છે. મને એવું લાગે છે હવે કનૈયો ના આવે તો ગાયો વધારે જીવશે, મારા માટે નહીં ગાયોના માટે આવે તો સારું. હું કનૈયાનો પિતા નથી, હું તો કનૈયાનો દાસ છું. મેં કેવું પાપ કર્યું છે, હજુ મારા પ્રાણ જતા નથી. મેં કથામાં સાંભળ્યું છે રામ વનમાં ગયા પછી દશરથ મહારાજ બહુ વ્યાકુળ થયો, રામ વિયોગમાં એ જીવી શક્યા નહીં, તેમણે પ્રાણનો ત્યાગ કર્યો. હજુ મારા પ્રાણ જતા નથી. લાલાએ મારા કાનમાં કહ્યું છે બાબા લોકો કઈ બોલે તે સાંભળશો નહીં, હું તમારો દીકરો છું બાબા, હું આવીશ. મને તે બધું યાદ આવે છે, કેવું બોલતો હતો, આવશે એવું લાગે છે. લાલાને જોવો છે, મારા પ્રાણ જતા. નંદ બાબા કોઈ વખત યશોદાજીને સંભળાવે, હવે તું રડે છે પણ કનૈયો અહીંયા હતો ત્યારે તારો અભિમાન બહુ વધી ગયો. લાલાએ ગોળી ફોડી, લાલાને તે ખાયણી સાથે બાંધ્યો હતો, હવે તું રડે છે, હવે નહીં આવે. મેં ખાયણી સાથે બાંધ્યો તે છીએ નાના, પણ એ રીસા એવો નથી, બહુ પ્રેમ કરે છે, આવશે આવશે. લાલાની વાતો કરે અને વાતો કરતા આંખમાં આંસુ આવે ત્યારે એવું લાગે અહીંયા જ છે. માને અનેક વાર એવો ભાસ થાય જમનાજીમાં સ્નાન કરવા જાય, મારો બાલકૃષ્ણ મારા પાછળ પાછળ દોડતો આવે. કોઈ વખત માને એવું લાગે મારા ગોદમાં જ બેઠો છે, પાગલ જેવી દશા છે. નંદ બાબા યશોદા માં આંગણામાં બેઠા હતા, લાલાની વાતો કરતા હતા. આજે પત્ર આવ્યો, કોઈ દિવસ પત્ર આવ્યો નથી, આજે પત્ર કેમ આવ્યો? લાલાને ત્યાં કઈ થયું તો નથી? જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં શંકા થાય છે. માં ગભરાયા, મારા લાલાને કઈ થયું તો નથી, કોઈ દિવસ પત્ર આવ્યો જ નથી. શ્રી કૃષ્ણ માને પત્ર લખવા તો બેસતા હતા, પણ માનો પ્રેમ યાદ આવે, હૃદય ભરાય, પછી પત્ર લખે. પત્રમાં હું શું લખું? મારો પત્ર વાંચીને મારી માં વધારે રડશે, કનૈયો આવતો નથી અને પત્રથી સમજાવે, કોઈ દિવસ પત્ર આવ્યો જ નથી. આજે લાલાનો પત્ર આવ્યો છે, યશોદાજીએ કહ્યું તમે જલ્દી વાંચો, એને કઈ થયું તો નથી, એ ભલે ના આવે આનંદ મારે, અમે એને યાદ કરીને રડીશું. રડવામાં શાંતિ છે. નંદ બાબા પત્ર વાંચે છે, પત્રમાં લખ્યું છે રુક્મિણીજી સાથે લગ્ન નક્કી, પ્રભુએ લખાયું છે મારી મા યશોદા, યશોદા માં દ્વારકામાં ન આવે તો હું લગ્ન નહીં. યશોદા માં સાંભળે, મને આનંદ થયો, એ ભૂલ્યો નથી, એ મને ત્યાં યાદ કરે છે, એ ભૂલે એવો નથી, બહુ પ્રેમ ત્યાં ભૂલાવે છે. નંદ બાબા એ વિચાર કર્યો, સાંભળ્યું છે દ્વારકા તો બહુ બહુ દૂર છે, અમે વ્રજવાસીઓ કઈ ભણેલા નહીં, અમે વ્રજ છોડીને કોઈ ઠીકાણે જતા નથી, ત્યાં કેવી રીતે હું જઉં? કનૈયો અહીં આવે તો હું લાલાના સાથે જઈશ, અને ન આવે તો જે દિવસે લગ્ન છે તે દિવસે આખું ગામ જમાડી બધાને વંદન કરીને હું કહીશ, મને આશીર્વાદ આપશો નહીં, મારા લાલને આશીર્વાદ. રુક્મિણી શ્રી કૃષ્ણ આનંદ માને, ભલે ન આવે પણ સર્વદા આનંદ માને. નંદ બાબાએ નિશ્ચય કર્યો છે પત્રનો જવાબ શું લખો. પત્રનો જવાબ આવ્યો નહીં. શ્રી કૃષ્ણ બલરામ વિચાર કરે છે,
અમે ગોકુળમાં જઈશું. ભૈયા, મેં એવું સાંભળ્યું છે મારી માં બહુ દુર્બળ થઈ છે, આંગણામાં બેસીને રડે છે. હવે હું માને ત્યાંથી લઈ આવીશ, માને હવે ત્યાં નહીં રહેવા. શ્રી કૃષ્ણ બલરામ રથમાં બેઠા છે, દ્વારકાથી રથ નીકળ્યો. આજે યશોદામાને અનેક શુભ શકુન થયા છે. યશોદામાએ સ્વપ્નમાં જોયું મારા આંગણે મોટો ઉત્સવ થઈ રહ્યો છે, સુંદર મંડપ બાંધ્યો છે, મારો કનૈયો સુવર્ણ સિંહાસનમાં બેઠો, બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, મારા લાલને આશીર્વાદ આપે છે, મારા આંગણે મોટો ઉત્સવ થઈ રહ્યો છે. યશોદામાએ સ્વપ્નમાં જોયું, માં જાગ્યા છે. કનૈયો હતો ત્યારે રોજ નવા નવા ઉત્સવ થતા, એ ગયો તે દિવસથી કોઈ ઉત્સવ થયો જ નથી. હવે મારા ઘેર ઉત્સવ ચાલો, બહુ પ્રેમ કરે, બધાને બોલાવી પ્રેમથી ભોજન કરે, કેમ મને ભૂલી ગયો, આવતો નથી, અમને ત્યાં બોલાવે છે. આજે કોઈ આવશે એવું લાગે છે. મને શકુન બહુ થયા છે. યશોદામાના આંગણામાં એક કાગડો આવ્યો છે, કાવ કાવ. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે અભિમાન મરે છે. માનો અભિમાન મરી ગયો. યશોદામાં તો કાગડાને નમસ્કાર કરે, કાગડો કાવ કાવ બોલે છે. તું કાવ કાવ કેમ બોલે છે? મારો કનૈયો આવવાનો છે. ના ના, આજે તો નહીં આવે. સાંભળ્યું છે કે લગ્નની બહુ તૈયારીઓ થઈ છે, એક મહિનો સુધી બહુ મોટો ઉત્સવ થવાનો, મહિના બે મહિના પછી આવશે, આજે આવવાનો નથી. હવે આવશે ત્યારે એકલો નહીં આવે, બે જણા આવશે. હું લાલાની માં છું, લાલાએ મારા કાનમાં કહ્યું છે, માં લોકો કઈ બોલે છે તું સાંભળીશ, હું તારો દીકરો છું, આવશે આજે નહીં આવે. કાગડો કાવ કાવ બોલે છે. માં કાગડાને વંદન કરે છે, માએ કહ્યું છે, કાગડા હું તને ખરું કહું છું, આજે મારો કનૈયો આવે ને તો તારી ચાનું સોનામાં મળવી, હું તને મીઠાઈ ખવડાવી, ક્યારે આવશે? મારે જોવું છે, મારે મરવું નથી, મારે લાલાને જોવું છે. હું મરી જાઉં તો લાલાને દુઃખ થશે, અમે દુઃખ સહન કરીને એના માટે જીવીશું. આવશે. શ્રી કૃષ્ણ બલરામનો રથ નીકળ્યો છે, મથુરાથી આગળ, વૃંદાવનથી આગળ, નંદગાંવ પાસે રથ આવ્યો છે. જે માર્ગથી શ્રી કૃષ્ણ રથમાં બેસીને મથુરા ગયા હતા તે માર્ગમાં વ્રજવાસીઓ બધા બેઠા છે, લાલાની વાતો કરે, કનૈયો આવવાનો છે, જયારે આવશે ત્યારે આ રસ્તે આવશે. કેટલા ભોળા વ્રજવાસીઓ 4-5 વર્ષના બાળકમાં બાલકૃષ્ણની ભાવના કરતા, બાલકૃષ્ણનો સુંદર શૃંગાર કરે, શ્રી કૃષ્ણ લીલાનું કરે, આજ કનૈયો છે, કેવો દેખાય. કેટલાક વ્રજવાસીઓ મૂર્છામાં પડ્યા, મૂર્છામાં પણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, મારે મરવું નથી, હું મરી જાઉં તો લાલાને દુઃખ થશે, લાલાને જોવો છે. રોમ રોમ માંથી કૃષ્ણ 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 ધ્વનિ. શ્રી કૃષ્ણ બલરામનો રથ ત્યાં આવ્યો છે, રથમાંથી નીચે ઉતર્યા છે. વ્રજવાસી શ્રી કૃષ્ણને ઓળખી શક્યા નહીં, હવે મોટા રાજા થયા હતા, રાજાનો શૃંગાર હતો, માથે સોનાનો મુકટ હતો, આ કોઈ રાજા આવ્યો છે, રાજા અહીંયા કેમ આવ્યો? શ્રી કૃષ્ણ પ્રેમથી બધાને પૂછે છે, મારી માં ક્યાં છે, નંદ બાબા ક્યાં છે, હું મળવા આવ્યો છું, તમે કોણ છો? મને ઓળખતા નથી, તમારો કનૈયો ક્યારે આવશે? અમે લાલાની રાહ જોઈએ છીએ, મને ઓળખતા નથી. તે સમયે વૃંદાદેવી ત્યાં મળ્યા છે, અને તે વૃંદાદેવીએ કહ્યું છે, તમારો આ રાજાનો શૃંગાર વ્રજવાસીઓને બહુ ગમે નહીં, તમે હવે રાજાથી રાજ થયા છો, વ્રજવાસીઓને રાજી કરવા માટે આવ્યા છો, વ્રજનો શૃંગાર કરો. રાજાનો શૃંગાર બધો ઉતારી દીધો,
વૃંદાદેવીએ કાળી કામળી ઓઢાડી, ગુંજા માળા પહેરી, મસ્તકમાં મોર પીછનો મુગટ અર્પણ કર્યો, હાથમાં વાંસળી આપી છે, વાંસળી વગાડો. પ્રભુએ વાંસળી વગાડી, મડદામાં જેમ પ્રાણનો સંચાર થયો, બધા પડ્યા, વાંસળીનો મધુર ધ્વનિ કાનમાં આવ્યો, એકદમ ઉભા થયા. આ લાલાની વાંસળી સંભળાય છે, કનૈયો આવ્યો, આવી વાંસળી તો કનૈયો જ વગાડી છે, આ લાલાની જ વાંસળી છે. વ્રજવાસીઓ આનંદમાં દોડે છે, બોલ્યા છે, આવ્યો રે આવ્યો, કનૈયો આવ્યો, આજે પણ વ્રજમાં આવ્યો રે કામ થયું. દોડતા ગયા છે, શ્રી કૃષ્ણના દર્શન કરતા આનંદ થયો. કોઈ કનૈયાનો પીતાંબર ખેંચે, કોઈ હાથ પકડે છે, કનૈયા તું આવ્યો, કહ્યું છે દ્વારકાની સંપત્તિ છોડીને તમારા માટે. બાળકોએ કહ્યું કનૈયા તું શું બોલે છે, તે તો સંપત્તિ છોડી હશે, મેં માખણ ખાવાનું છોડી દીધું, તું ગયો તે દિવસે કોઈ દિવસ માખણ ખાધું. કનૈયા મારી માં તને યાદ કરીને રોજ રડે છે, અમે બધા ભૂખ્યા રહીએ છીએ, 3 દિવસ પછી ટિક્કડ બનાવે છે, 2 ભાખરી હું ખાઉં, 1 ભાખરી એ ખાય, મારી માં તને બહુ યાદ કરે, હું તમારા માટે જ આવ્યો. બધા વ્રજવાસીઓને આનંદ આપ્યો છે. બાલ બાલ મિત્રો સાથે શ્રી કૃષ્ણ ઘરમાં જાય છે, આંગણામાં જ્યાં પ્રવેશ કર્યો છે, દૂરથી જુએ છે, મારી માં બહુ દુર્બળ થઈ છે, અને મારી માં તો કાગડાને નમસ્કાર કરે, લાલ ક્યારે આવશે, મારે એને જોવું છે. નંદ બાવા મૂર્છામાં પડ્યા. એક દાસીએ કાનમાં કહ્યું છે, બાવા બાવા આંખ ઉગાડો, તમારો કનૈયો આવ્યો છે, કનૈયો આવ્યો છે શબ્દ કાનમાં ગયો. ઉભા નંદ યશોદા દોડતા ગયા છે, શ્રી કૃષ્ણ બલરામ દોડતા ગયા છે, મારા ચરણમાં માથું, નંદજીને વંદન કરે છે, માને જોતા આંખમાં આંસુ આવે છે, મારા વિયોગમાં મારી માં કેવી દુર્બળ થઈ ગઈ, માને બહુ સહન કરવું પડ્યું, મેં માને બહુ ત્રાસ આપ્યો, રડવા લાગ્યા છે, માહિતી ગયા પછી હું એવો ફસાયો, આવતા વિલંબ થયો, મારા માટે તને બહુ સહન કરવું. બાલકૃષ્ણને ઉઠાવીને છાતી સાથે, આજે વ્રજમાં ઉત્સવ થઈ રહ્યો છે, બોળા વ્રજવાસીઓ નાચે છે, કનૈયો આવ્યો, કનૈયો આવ્યો, બધા આનંદમાં દોડે. શ્રી કૃષ્ણ બલરામની માએ નજર ઉતારી, યશોદા માનો બાલકૃષ્ણ હવે મોટો થયો હતો, બેટા તું મોટો થઈ ગયો, કેવો દેખાય, આજે વ્રજમાં ઉત્સવ થઈ રહ્યો છે, ગોપીઓ ગોવાળો દોડતા આવે છે, સર્વને આનંદ આપ્યો છે. યશોદા માને કહ્યું, માં તું દ્વારકામાં ન આવે તો મારે લગ્ન કરવું જ નથી, કે બેટા મારે લાલાનું લગ્ન જોવું છે, તારા પિતાએ મને એમ કહ્યું કે કનૈયો આવે તો જઈશું, ન આવે તો અહીંયા ઉત્સવ કરીશ, માં હું તને લેવા જાય. હું નંદ બાવાને, વ્રજવાસીઓને, ગોપીઓને, ગોવાળોને અહીંથી દ્વારકા લઈ જઈશ. દ્વારકાની અતિ સંપત્તિમાં, અતિ સુખમાં શ્રી કૃષ્ણ અતિ સાવધાન. જીવને અતિ સુખ મળે, અતિ સંપત્તિ મળે તો જીવ ગાફલ થાય. હું તમને લેવા જ આવ્યો છું. ગોપીઓને ગોવાળોને દ્વારકા લઈ જઈશ. દ્વારકા પાસે ગોપી તળાવ છે, ત્યાં બધા વ્રજવાસીઓનો મુકામ હતો, તેથી એનું નામ ગોપી તળાવ રાખ્યું છે. લગ્ન માધવપુરમાં થયું છે, માધવપુરમાં માધવરાય અને રુક્મિણીજી સાથે વિરાજે. નારદજીએ મુહૂર્ત આપ્યું છે, માઘ માસ શુક્લ પક્ષ અને પંચમી તિથિ. બ્રહ્માજી જોશી થઈને આવ્યા છે, ભીષ્મક રાજાનો ત્યાં નિવાસ છે, આજે મોટો વરઘોડો નીકળ્યો છે, આજે કામદેવને ઘોડો બનાવી એના ઉપર બેઠા. જીવ લગ્ન કરવા જાય છે ત્યારે એના છાતી ઉપર કામ ચડી બેસે છે. શ્રી કૃષ્ણ ભગવાન લગ્ન કરવા માટે ગયા ત્યારે કામના છાતી ઉપર બેઠા.
આજે તો પ્રભુએ એવી લીલા કરી, રુક્મિણી શ્રી કૃષ્ણ લગ્ન મહોત્સવમાં જેટલા જીવ આવ્યા હતા સર્વ જીવોને વાસના રહિત બનાવી દીધા, સર્વના મનમાં રહેલા કામનો પ્રભુએ વિનાશ કર્યો છે, કોઈના મનમાં જરા પણ વિકાર રહ્યો નથી. જે લગ્ન મહોત્સવમાં આવ્યા છે બધાને નિષ્કામ બનાવ્યા છે. શ્રી કૃષ્ણ નિષ્કામ હોય તો શું આશ્ચર્ય છે, લગ્ન મહોત્સવમાં આવેલા બધા જીવોને નિષ્કામ, કોઈના મનમાં જરાય વિકાર રહ્યો નથી. શ્રી કૃષ્ણ આનંદમાં બધા તન્મય, સુવર્ણ સિંહાસનમાં પધરાવી મધુપર્ક વિધિથી પૂજા કરવામાં આવી. બ્રહ્માજી જોશી થઈને આવ્યા હતા, રુક્મિણીજીને પધરાવી અંતઃપટ ધર્યો. બ્રહ્માજી મંગલાષ્ટક બોલવા લાગ્યા, કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલિમ ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે કુર્યાત સદા મંગલમ દ્વારિકાદી. લક્ષ્મીનારાયણ ભગવાન. વેદવિધિને અનુસરીને લગ્ન મહોત્સવ થયો. રુક્મિણીજી સાથે સિંહાસનમાં શ્રી કૃષ્ણ વિરાજેલા, તે રુક્મિણી શ્રી કૃષ્ણના દર્શન કરતા ગોવાળોને ગોપીઓને અતિ આનંદ થયો. અતિ આનંદ શરીરને સહન થતો નથી, અતિ દુઃખ દેશને સહન થાય. ગોપી પ્રેમ અતિ શુદ્ધ છે, ગોપી પ્રેમમાં કામનો ગંધ નથી, કોઈ વિકાર નથી. રુક્મિણી સાથે શ્રી કૃષ્ણના દર્શન કરતા અતિ આનંદ થયો. અતિ આનંદમાં ગોપીઓ ભગવાનના ચરણમાં લીન થઈ, ગોપીઓના શ્રીઅંગની જો જે માટી છે એ જ ગોપી ચંદન છે. દ્વારકાથી ગોપી ચંદન ગોપીઓ ત્યાં ભગવાનના ચરણમાં લીન થઈ. રુક્મિણીજી દ્વારકામાં પધાર્યા, તે દિવસથી દ્વારકાની શોભા બહુ વધી ગઈ. સાક્ષાત મહાલક્ષ્મી પધાર્યા છે. સુવર્ણ સિંહાસનમાં રુક્મિણી દ્વારકાનાથના દર્શન કરતા અતિ આનંદ થયો. શ્રી ગણેશ શ્રી સરસ્વત્યાય આહ્લાદિકા શક્તિ એ જ રુક્મિણીજી છે.
જગતનો આધાર શ્રી કૃષ્ણ છે, જગત આધારનો પણ આધાર શ્રી રુક્મિણીજી છે, જગતને આનંદ શ્રી કૃષ્ણ આપે છે, જીવને સંસારમાં સુખ મળે છે અને દુઃખ પણ ભોગવવું જ પડે છે, આનંદ સંસારમાં નથી, આનંદ શ્રી કૃષ્ણ આપે છે, જે મનથી પરમાત્માને સ્પર્શ કરે છે શ્રી કૃષ્ણ આનંદ આપે છે, શ્રી કૃષ્ણને આનંદ આપનાર શ્રી રુક્મિણીજી છે, શ્રી રુક્મિણીજી મહાલક્ષ્મીનું સ્વરૂપ છે, આ જીવાત્માને શ્રી કૃષ્ણનો વિયોગ થયો છે, શ્રી કૃષ્ણથી વિખૂટા પડેલા જીવોનો શ્રી કૃષ્ણ સાથે સંયોગ સિદ્ધ કરાવનાર શ્રી કૃષ્ણની કૃપા શક્તિ એ જ રુક્મિણીજી છે, શ્રી રુક્મિણીજી જેના માટે ભલામણ કરે છે, શ્રી રુક્મિણીજી જે જીવના માટે સિફારસ કરે છે એ જીવને જ ભગવાન અપનાવે છે, સાધારણ જીવ ભગવાન પાસે જઈ શકતો નથી, પરમાત્મા અંતર્યામી છે, જીવને ભય લાગે છે મેં બહુ પાપ કર્યું છે, ભગવાનને હું મોઢું શું બતાવું, ભગવાન મને સજા કરશે, રુક્મિણીજીની કૃપા વિના જીવ ઈશ્વર પાસે જઈ શકે નહીં, ભાગવતમાં એવું વર્ણન કર્યું છે, શ્રી કૃષ્ણ ભગવાનને કોઈ કોઈ વખત ક્રોધ આવે છે, જીવનમાં શ્રી રુક્મિણી માતાને કોઈ દિવસ ક્રોધ આવ્યો જ નથી, ક્રોધ શું હોય છે એ રુક્મિણીજી જાણતા જ નથી, ભગવાનને ક્રોધ આવે છે, માનવ મર્યાદા છોડીને અતિ સુખ ભોગવે છે ત્યારે ભગવાનને ક્રોધ આવે છે, ભગવાન માનવને વધારે ભક્તિ કરવા માટે સંપત્તિ આપે છે, ધન ભોગ માટે નથી, ધન ભક્તિ કરવા માટે છે, ભગવાન વધારે ધન એટલા માટે આપે છે અને કોઈ ચિંતા ન રહે તો આખો દિવસ મારી ભક્તિ કરશે, જીવ એવો દુષ્ટ છે એને વધારે ધન મળે, ઘરમાં બધી અનુકૂળતા મળે તો અતિ સુખ ભોગવે છે, ભક્તિ વધારે કરતો નથી, માનવ જ્યારે અતિ સુખ ભોગવે છે ત્યારે ભગવાનને ક્રોધ આવે છે, ભગવાન એને સજા કરે છે, શ્રી રુક્મિણી માતાને બધા જીવોની દયા જ આવે છે, ભગવાનને ક્રોધ પણ આવે છે, રુક્મિણીજી ભગવાનને મનાવે છે તમે ક્રોધ ન કરો, તમે એ જીવ પર દયા કરો, ભગવાન આવેશમાં બોલે છે જીવ દુષ્ટ છે, આજ સુધી મેં બહુ દયા કરી, આ દયા કરવા લાયક નથી, આ નાલાયક છે, ત્યારે રુક્મિણીજી પ્રેમથી સમજાવે છે જીવ તો નાલાયક છે પણ લાયક બાપનો જ નાલાયક બેટો થયો છે, બાપ લાયક છે, ભગવાન આવેશમાં બોલે છે જીવ દુષ્ટ છે, રુક્મિણીજી ભગવાનને સમજાવે છે જીવ તો દુષ્ટ છે તમે દયાળુ તો છો ને, જીવ દુષ્ટતા છોડતો નથી તો તમે દયા કેમ છોડો છો, તમે જીવ ઉપર દયા કરો, એને સજા ન કરો, એને સજા કરશો બહુ દુઃખી થશે, એ ક્યાં જશે, મને એની દયા આવે છે, જગન માતા રુક્મિણીજીને સર્વ જીવોની દયા જ આવે છે, શ્રી રુક્મિણીજી મહાલક્ષ્મીનું સ્વરૂપ છે, આપણા શાસ્ત્રોમાં લક્ષ્મીના અનેક ભેદ બતાવ્યા છે,
અલક્ષ્મી, લક્ષ્મી, મહાલક્ષ્મી. જે પૈસો પાપથી ઘરમાં આવે એને અલક્ષ્મી કહે છે. અલક્ષ્મીનું વાહન ઘૂબડ છે. અલક્ષ્મી ઘૂબડ ઉપર બેસીને આવે છે, બુદ્ધિને બગાડે છે, રડાવીને જ બહાર જાય છે. જે પૈસો પાપથી આવ્યો છે, જીવનમાં ધનની બહુ જરૂર છે, ધન કરતા પણ ધર્મની વધારે જરૂર છે. જીવનમાં ધન મુખ્ય થયું અને ધર્મ ગૌણ થયો, તેથી જીવન બગડ્યું. માનવ ધન વિના જીવી શકે છે, ધર્મ વિના એને શાંતિ મળતી નથી. ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે. મળ્યા પછી ધન સાથે આવતું નથી, ધર્મ સાથે આવે છે. જે પૈસો પાપથી ઘરમાં આવ્યો એ અલક્ષ્મીનું સ્વરૂપ છે. ધર્મ અને અધર્મથી જે ધન ઘરમાં આવે છે લક્ષ્મીનું સ્વરૂપ છે. થોડુંક સત્કર્મમાં ધન જાય છે અને થોડુંક ધન ભોગ વિલાસમાં પણ જાય છે. કેટલાક લોકોના પૈસા ફેશનમાં બહુ જાય છે, કેટલાક લોકોના પૈસા વ્યસનમાં જાય છે. પૈસો તો લક્ષ્મીનું સ્વરૂપ છે. લક્ષ્મીનો દુરુપયોગ કરે એ એક દિવસ બહુ દુઃખી થાય છે. લક્ષ્મી ઉપભોગ માટે નથી, લક્ષ્મી ઉપયોગ માટે છે. આ શરીરથી ભગવાનની ભક્તિ થાય છે અને તેથી આ શરીરને થોડું સુખ આપવાની જરૂર છે. શરીરને સુખ એટલું જ આપજો જે સુખમાં તમને ભગવાન યાદ આવે. જે અતિ સુખ ભોગવે છે એ ભગવાનને ભૂલી જાય છે. લક્ષ્મીનો વિવેકથી ઉપયોગ કરો. સાદું ભોજન કરે એ લક્ષ્મીનો ઉપયોગ છે. લુલીના બહુ લાડ કરે એ લક્ષ્મીનો ઉપભોગ છે. ભગવાનના માટે રસોઈ બનાવો. ભગવાન આરોગવાના છે એવો ભાવ રાખીને બહુ પવિત્રતાથી ભગવાનનું સ્મરણ કરતા કરતા રસોઈ બનાવો. દાળ ભાત શાક રોટી તમે સાદું ભોજન ભગવાનને અર્પણ કરો, પછી તમે પ્રસાદ, તમને બહુ શાંતિ મળશે. કેટલાક લોકોનું એવું હોય છે એમને રોજ બે શાક જોઈએ, એક રસાદાર શાક અને એક કોરું શાક. કેટલાક લોકોનો એવો આગ્રહ હોય છે રોજ પાપડ તો જોઈએ, અથાણા વિના ચાલતું જ નથી, ક્યાં સુધી જોઈએ, આજ સુધી બહુ ખાધું. મનને સમજાવો, આજ સુધી મેં બહુ ખાધું છે, ખાવાથી તૃપ્તિ થતી નથી. જીભને મનને સમજાવવાથી તૃપ્તિ થાય છે. વિવેકથી સાદું ભોજન કરો એ લક્ષ્મીનો ઉપયોગ છે. પેટ માગે તે પેટને આપે એ યોગ્ય છે, જીભ માગે તે જીભને આપે એ યોગ્ય નથી. રૂકમણીજી મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. જે ધન ઘરમાં ધર્મથી નીતિથી આવ્યું છે, જેનો તમારા હાથે સદુપયોગ થાય એટલું જ ધન ધર્મનું છે. ડાક્ટરના ઘેર જવું પડે, એનું વકીલના પગથિયા ઘસવા પડે, સમજવું કે અન્યાયનું કઈ ધન આવ્યું હતું. અન્યાયનું ધન રડાવીને જ બહાર જાય છે, દુઃખ આપે છે. પૈસો વિષ છે અને પૈસો અમૃત પણ છે. પાપથી પૈસો ઘરમાં આવે તો એ વિષરૂપ છે, મારે છે, બુદ્ધિને બગાડે છે. ધર્મથી ધન ઘરમાં આવે એ ધન નારાયણના ચરણમાં લઈ જાય છે. પૈસો મારે છે ને પૈસો તારે છે. પૈસો બુદ્ધિને બગાડે છે અને પૈસો બુદ્ધિને સુધારે છે. જે ધન ઘરમાં ધર્મથી આવ્યું છે, રૂકમણીજી મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. મહાલક્ષ્મી નારાયણના ચરણમાં આવે છે.
શિશુપાળના ઘેર જાય નહીં. કાલે કથા વર્ણન કરી છે, જીવ લક્ષ્મી પુત્ર છે, કોઈ પણ જીવ લક્ષ્મી નો પતિ થઈ શકે નહીં, માનો ઉપયોગ થાય છે. તમે લક્ષ્મીનો ઉપયોગ કરો. લક્ષ્મીને માતા માનીને ઘરમાં રાખો, તમને એક દિવસ નારાયણના ગોદમાં બેસાડશે. જે જીવ લક્ષ્મીનો ધણી થવાનો પ્રયત્ન કરે છે એને લક્ષ્મી ખાડામાં ફેંકે છે. કાલે કથામાં વર્ણન કર્યું હતું, રુક્મિણીજીના અલૌકિક સૌંદર્યને જોઈને રાજાઓનું મન બગડ્યું, સિપાઈઓનું મન બગડ્યું, કામ ભાવથી જોવા લાગ્યા, ગમે તેવું બોલવા લાગ્યા. માતાજીના આંખમાંથી તેજ નીકળ્યું તે સહન થયું નહીં, બધા ધૂળમાં પડ્યા. બાળક બનો, બાળકને બધું મળે, ધણી થવાની ઈચ્છા રાખવી નહીં. ધણીને બધું મળતું નથી, ધણીને અડધું જ મળે, બાળકને બધું મળે. કલ્પના કરો કે કોઈ માં કથામાં ગઈ હતી, એને પ્રસાદી પેડો મળ્યો. પેડો લઈને માં ઘરમાં ગઈ, 3-4 વર્ષનો બાળક હતો અને તે દોડતો દોડતો માં પાસે આવ્યો. માએ એને પેડો આપી દીધો, બાળક પેડો ખાઈ ગયો. માતા પિતાને સંતોષ થયો, બાળકના પેટમાં પ્રસાદ ગયો એટલે અમને જ મળ્યો છે. ઘરમાં બાળક ન હોય, પતિ અને પત્ની બે જ હોય અને પ્રસાદ ઘરમાં આવે તો બધો પતિને મળે છે. અર્ધો તમે લેજો, અર્ધો હું લઉં, પ્રસાદ છે. બાળકને બધું મળે, ધણીને બધું મળે નહીં. બાળક નિશ્ચિંત હોય છે અને ધણીને ચિંતા થાય છે. બાળક બનો, જીવ લક્ષ્મી પુત્ર છે, લક્ષ્મીના પતિ એક પરમાત્મા શ્રી કૃષ્ણ છે, બીજો કોઈ લક્ષ્મીનો પતિ થઈ શકે જ નહીં. રુક્મિણી સ્વયંવરમાંથી ઘણા ભાવ નીકળે છે. પ્રદ્યુમ્નલાલજીનું પ્રાગટ્ય થયું છે, ભગવાનનું બીજું લગ્ન સત્રાજિતની કન્યા સત્યભામાજી સાથે થયું. ત્રીજું લગ્ન સ્યમંતકમણિ શોધવા માટે ગયા હતા ત્યારે જાંબવાને પોતાની કન્યા જાંબવતી ભગવાનને અર્પણ કરી. ભગવાનનું ચોથું લગ્ન શ્રી યમુનાજીના અંશમાંથી પ્રગટ થયેલા કાલિંદીજી સાથે થયું. પાંચમું લગ્ન મિત્રવિંદાજી સાથે, છઠ્ઠું લગ્ન નાગનજીતી સાથે, સાતમું લગ્ન સત્યાજી સાથે, આઠમું લગ્ન લક્ષ્મણાજી સાથે થયું. ગીતાજીના 7મા અધ્યાયમાં અષ્ટધા પ્રકૃતિનું વર્ણન આવે છે. પ્રકૃતિ અષ્ટધા છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર, આ 8 પ્રકૃતિના ભેદ માન્યા છે. પરમાત્મા જગતમાં આવે છે ત્યારે પ્રકૃતિ દાસી થઈને પરમાત્માની સેવા કરે છે. ભગવાન લીલા કરે છે પણ પ્રકૃતિના આધીન થતા નથી. માનવ કામ કરે છે ત્યારે પ્રકૃતિના આધીન થઈ જાય છે. તમે બધા વૈષ્ણવ છો, તમે બધા પ્રભુના પ્યારા છો, તમે પરમાત્માના અંશ છો, તમે તમારા સ્વરૂપને કેમ ભૂલો છો? હું ભગવાનનો દાસ છું, ભગવાનનો અંશ છું, હું પ્રકૃતિનો ઉપયોગ કરીશ, હું પ્રકૃતિનો ગુલામ નથી. પ્રકૃતિ ઉપયોગ માટે છે, જીવ પ્રકૃતિનો ઉપયોગ કરતા પ્રકૃતિનો દાસ બની જાય. પ્રકૃતિના આધીન થયો એને પ્રકૃતિ દુઃખ આપે છે. હું ભગવાનનો દાસ છું એ ધ્યાનમાં રાખીને જે પ્રકૃતિનો ઉપયોગ કરે એને પ્રકૃતિ ભક્તિમાં સાથ આપે છે. તમે તમારા સ્વરૂપને ભૂલશો નહીં.
તમારા લક્ષ્યને ભૂલશો નહીં. માનવ જીવનનું લક્ષ્ય પરમાત્મા છે, પ્રભુના ચરણે જવું છે. જે લક્ષ્યને ભૂલે છે એ 84 લાખના ચક્કરમાં રખડતો રહે છે. જે લક્ષ્યને પરમાત્માને ભૂલે છે એને પ્રકૃતિ ગુલામ બનાવી દે છે. કેટલાકને ચા ન મળે તો એમનું માથું દુખવા લાગે છે, પ્રકૃતિના આધીન થઈ જાય છે. ચા પીઓ પણ યાદ રાખજો, હું કોઈ ચા ના આધીન છું, ચા નો ગુલામ છું, હું ભગવાન નો દાસ છું. ચા મળે તો ઠીક અને ન મળે તો બહુ ઠીક છે. ચા ના આધીન ન થાય. માનવ પાન સુપારીના આધીન બને છે. કેટલાક લોકો તો એવા થયા છે, એમને પાન ખાવાની ટેવ પડેલી હોય ને તો ભગવાનને 10-15 પાન ધરાવી રાખે છે, અને તે ધરાવીને પ્રસાદી પાન આખો દિવસ પાન ખાય. જે બહુ પાન ખાય એના દાંત બગડે, એની જીભ બગડે, એનું મન બગડે. જમ્યા પછી એકાદ વાર તમે પ્રસાદી પાન લો, ઠીક છે. પ્રકૃતિનો ઉપયોગ કરો, પ્રકૃતિના આધીન ન બનો. જે પ્રકૃતિના આધીન બને છે ને પ્રકૃતિ રડાવે છે. શ્રી કૃષ્ણ ભગવાન બધી લીલા કરે છે, પ્રકૃતિ એમની દાસી છે. જીવ જગતમાં આવે છે ત્યારે પ્રકૃતિનો દાસ થઈ જાય છે અને તેથી દુખી થાય છે. અષ્ટધા પ્રકૃતિ પરમાત્માની સેવા કરે છે. ભગવાનની 8 પટ્ટરાણીઓ છે. પ્રકૃતિનો અર્થ સ્વભાવ એવો પણ કર્યો છે. જીવ સ્વભાવના આધીન થઈને કર્મ કરે છે. માનવના દુઃખનું કારણ એનો ખરાબ સ્વભાવ છે. જેનો સ્વભાવ ઠંડો છે, જેનો સ્વભાવ અતિ સરળ છે, એ જ્યાં જાય ત્યાં એને ઠંડક જ મળે છે. જેનો સ્વભાવ કડક છે એ જ્યાં જાય ત્યાં હૈયું બાળે છે. કેટલાક લોકો એવા હોય છે, કથામાં એમને સારી જગ્યા ન મળે, એમની જગ્યામાં કદાચ કોઈ બેસી જાય તો 5-10 મિનિટ હૈયું બાળે છે. આજે મારી જગ્યા મને મળી નહીં, મારી જગ્યામાં બેસી ગયો. સ્વભાવ જ દુઃખ આપે છે. જેનો સ્વભાવ બરફ જેવો ઠંડો છે એ જ્યાં જાય ત્યાં શાંતિ છે. કેટલાક લોકો એવા હોય છે, એમની ઈચ્છા પ્રમાણે ઘરમાં રસોઈ ન થાય તો હૈયું બાળે છે. દાળ ઠંડી છે. અરે દાળ ઠંડી છે તો તું ગરમ શું કરવા થાય છે? દાળ કહે છે કે તું ઠંડો થઈ જા. દાળ ઠંડી હોય તો સાહેબ ગરમ થઈ જાય, દુખી થાય છે. ભોજનના સમયે મનને શાંત રાખો, પ્રસન્ન રાખો, કંકાસ ન કરો, અન્નદેવની નિંદા ન કરો. અન્ન પરમાત્માનું સ્વરૂપ છે. અન્નં ન નિંદ્યાત, અન્નં બહુ કુર્વીત, અન્નં ન પરિચક્ષીત. કદાચ તમને ઓછું ગમશે પણ આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, ઉપરથી મીઠું લઈને જે ખાય એને પાપ લાગે છે. ઉપરથી મીઠું લઈને ખાવું નહીં. તમે રસોઈ કરો ત્યારે દાળમાં શાકમાં મીઠું નાખો, બરાબર છે. ભગવાનને ભોગ ધર્યો અને જમવા બેઠા અને એવું લાગ્યું કે મીઠું ઓછું છે, ઉપરથી મીઠું લઈને ખાય એને પાપ છે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. ભગવાનને તમે ભોગ ધરો છો ત્યારે ભગવાન એવું બોલે છે કે મીઠું ઓછું પડ્યું છે. માલિક બોલતા નથી તો નોકરને બોલવાનો શું અધિકાર છે? ભગવાન ઘરના માલિક છે. આ જીવ ભગવાનનો નોકર છે. ભગવાનને જેવો ભોગ ધર્યો હોય એવું જ ખાવ, એમાં ફેરફાર કરવાનો અધિકાર નથી. ભોજનના સમયે મન પ્રસન્ન રાખો.
જરા પણ અન્નદેવની નિંદા ન કરો. કદાચ તમને એમ થાય કે મહારાજ કાચું પાકું થયું હોય, ખરાબ થયું હોય, તો અમારાથી એવું બોલાય નહીં કે આ ખરાબ થયું છે. ભોજનના સમયે બોલવું નહીં, ભોજનના સમયે અન્નદેવના વખાણ કરો. સુખડી બહુ સરસ છે, વખાણ કરીને પ્રેમથી ખાઓ. તમારે બોલવું જ હોય તો રાત્રે હસતા હસતા કહેજો કે સવારે જે સુખડી આપી હતી હું ખાતો હતો, મને તો બહુ ભાવી, પણ ખાતા મને એવું થયું કે મારા દાંત તૂટે છે કે હવે સુખડી તૂટે છે. એવી સરસ સમજી જશે કે કાચી રહી છે. ભોજનના સમયે એવું ન બોલો કે આ કાચું છે, આ ખરાબ છે, પાપ લાગે. અન્નદેવની નિંદા ન કરો, અન્નદેવનું અનાદર ન કરો. આ મોંઘવારી કેમ થઈ છે? લોકો અન્નનો બગાડ બહુ કરતા, થાળીમાં પતરામાં બહુ છાડતા, થોડું પણ છાડવું નહીં, એક કણનો દુરુપયોગ ન થાય. કણનો દુરુપયોગ કરે એ બીજા જન્મમાં ભિખારી થાય. જે ક્ષણનો દુરુપયોગ કરે એ અંતકાળમાં બહુ દુઃખી થાય. કણ અને ક્ષણ બે હાચવજો. મનને શાંત રાખો. સ્વભાવ જેનો ઠંડો છે એ જ્યાં જાય ત્યાં એને ઠંડક મળે છે. અષ્ટધા પ્રકૃતિ પરમાત્માની દાસી છે. સ્વભાવને સુધારો. જીવ દુઃખી થાય છે એનું એ જ કારણ છે એનો સ્વભાવ સારો નથી. જે સ્વભાવને સુધારે છે એ બહુ સુખી થાય છે. તમે બહુ પુસ્તકો વાંચશો તેથી સ્વભાવ નહીં સુધરે. તમે યજ્ઞ કરો, ચારે ધામની જાત્રા કરો, દાન આપો, સારું છે, તેથી પુણ્ય વધશે પણ સ્વભાવ નહીં સુધરે. આ કથા સાંભળ્યા પછી તમારો થોડો પણ સ્વભાવ સુધરે તો માનજો કે મેં કથા સાંભળી છે. કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઈચ્છા થવી જોઈએ. કથા સાંભળ્યા પછી કરેલા પાપના માટે પસ્તાવો થવો જોઈએ. કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય છે. ભક્તિ વધવી જોઈએ, સ્વભાવ સુધરવો જોઈએ. કથા સાંભળ્યા પછી સ્વભાવ ન સુધરે તો માનજો કે મેં કથા સાંભળી નથી. મેં તો સાંભળી પણ આ મહારાજને હજુ બરાબર કથા કરતા જ આવડતી નથી. મહારાજ બરાબર કથા કરતા હોય અને તમે શાંતિથી બરાબર કથા સાંભળતા હોય, કથા સાંભળ્યા પછી સ્વભાવ સુધરે છે. તમારો સ્વભાવ સુધરે એવી ઈચ્છા હોય તો એક કામ કરો, સ્વભાવ સુધરશે. જીવમાં ઈશ્વરના જ્યારે સદગુણ આવે છે ત્યારે જ સ્વભાવ સુધરે છે, બીજો કોઈ ઉપાય નથી. રાજમહેલમાં રાજાને જોવાથી એક પૈસો મળતો નથી. ભગવાન વૈકુંઠમાં વિરાજેલા છે, ભગવાન મંદિરમાં છે, એ જોવાથી શું લાભ થયો? કોઈએ કહ્યું કે આ ધરતીમાં સોનું છે. તમે જાણતા હતા, જાણવાથી તમને સોનું કંઈ મળ્યું નહીં. ધરતીમાં ખાડો ખોદ્યો અને ખાડો ખોદ્યા પછી તે સોનું દેખાયું પણ હાથમાં આવ્યું નહીં. સરકારના લોકો આવ્યા, ધરતીનું ધન સરકારના લોકો લઈ ગયા. તમે જાણતા હતા કે અહીંયા સોનું છે, ખાડો ખોદવાની મહેનત પણ કરી હતી, તમને સોનું દેખાયું પણ હાથમાં આવ્યું નહીં. સોનું હાથમાં આવે તો લાભ છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી બહુ લાભ નથી, પરમાત્મા સાથે એવો પ્રેમ કરો કે ભગવાન હાથમાં આવે. ભગવાન હાથમાં આવે એનો અર્થ એ છે ભગવાન તમારા થાય. ભક્તિનો આરંભ ત્યારે થાય છે જીવને જ્યારે સ્વરૂપનું ભાન થાય છે, હું ભગવાનનો છું, હું ભગવાનનો છું, હું કોઈ સ્ત્રીનો નથી, હું કોઈ પુરુષનો નથી, હું તો ભગવાનનો અંશ છું, હું ભગવાનનો છું એવું જ્ઞાન થાય ત્યારે ભક્તિનો આરંભ થાય.
જેવું સમજે છે હું સ્ત્રી નો છું, પુરુષ નો છું, એ ભગવાન ની ભક્તિ બરાબર કરતો નથી. જીવ કોઈ સ્ત્રી નો નથી અને જીવ કોઈ પુરુષ નો નથી, જીવ ઈશ્વર નો અંશ છે. ઘરમાં જઈને એવું બોલતા નહીં કે આજથી હું તમારો નથી. આજે કથામાં મહારાજે કહ્યું હતું, બોલવાનું નહીં, સમજવાનું. મૃત્યુની સૈયામાં બધાને જ્ઞાન થાય છે, હવે કોઈ સ્ત્રી મારી નથી ને કોઈ પુરુષ મારો નથી, મારે એકલાને જ જવાનું છે. અંતકાળમાં જ્ઞાન થાય એ બહુ કામનું નથી. તમે આજથી નિશ્ચય કરો, હું ભગવાન નો છું, હું ભગવાન નો છું, હું ભગવાન નો છું. જયારે થોડી ફુરસદ મળે ત્યારે હું ચિંતન કરો. જીવને જયારે જ્ઞાન થાય છે કે હું ઈશ્વર નો અંશ છું, ત્યારે ભક્તિનો આરંભ થાય છે. જેવું સમજે છે હું સ્ત્રી નો છું, પુરુષ નો છું, એ ભક્તિ બરાબર કરતો નથી. ભક્તિ જયારે વધે છે ત્યારે જીવને અનુભવ થાય છે ભગવાન મારા છે, ભગવાન મારા છે. હું જ્યાં જઉં ત્યાં ભગવાન કૃપા કરીને મને દર્શન આપે છે. હું ભગવાનને ભૂલી જઉં છું પણ ભગવાન એવા દયાળુ છે, મને ભૂલતા નથી. હું જ્યાં જઉં ત્યાં ભગવાન આવે છે. આરંભમાં હું ભગવાનનો છું, ભક્તિ વધ્યા પછી ભગવાન મારા છે. પૈસો તમારા હાથમાં આવે તો લાભ છે, ભગવાન જયારે હાથમાં આવે છે. ભગવાનની ભક્તિ એવી કરો કે ભગવાન તમારા થાય. પૈસો હાથમાં આવે તો પણ લાભ નથી. શેઠના રૂપિયા મુનિમના હાથમાં હોય છે પણ મુનિમ જાણે છે આ મારા નથી, શેઠને મારે હિસાબ આપવાનો છે, મને તો જે પગાર મળે છે એ જ મારો છે. પૈસો તમારો થાય તો લાભ છે, પૈસો હાથમાં આવે તો પણ લાભ નથી. ભગવાન તમારા થાય. જે ભગવાન વૈકુંઠમાં છે, જે ભગવાન મંદિરમાં છે, એ મારા અંદર પણ છે. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને અનુભવ કે છે. અસ્તિ બ્રહ્મેતિ ચેદ્વેદ પરોક્ષ જ્ઞાનમેવ તત. ભગવાન વૈકુંઠમાં છે, મંદિરમાં છે એવું સમજે એ સાધારણ જ્ઞાન છે. ભગવાન મારા હૃદયમાં છે. જે વૈકુંઠમાં છે, જે મંદિરમાં વિરાજેલા છે, એ જ પરમાત્મા મારા હૃદયમાં પણ છે. આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને જ અનુભવ કે છે. વેદ પરમાત્માનું વર્ણન તો કરે છે પણ વેદને ભગવાનનો અનુભવ થયો નહીં. વેદ એટલે વેદાભિમાની દેવ. પ્રત્યેક વેદ મંત્રના અભિમાની એક એક દેવ છે, પ્રત્યેક વેદ મંત્રના એક એક ઋષિ છે. જે ઋષિએ તે વેદ મંત્ર સિદ્ધ કર્યો છે. છંદ, ઋષિ અને દેવતા આ ત્રણનું બરાબર જ્ઞાન ન હોય એને વેદ મંત્ર સફળ થાય નહીં. વેદાભિમાની દેવો રાજકન્યાઓના સ્વરૂપે પ્રગટ થયા છે. આ રાજકન્યાઓને ભવમાં સુરે કારાગ્રહમાં રાખી છે. ભૌમાસુરની તાનત બહુ બગડી ગઈ છે. રાજકન્યાઓને કારાગ્રહમાં રાખી છે. શ્રી કૃષ્ણ ભગવાન સમજી ગયા ભૌમાસુરની તાનત સારી નથી. ભગવાન ત્યાં પધાર્યા છે, ભૌમાસુર સાથે યુદ્ધ કર્યું, એને માર્યો છે. ભૌમાસુર શબ્દનો થોડો વિચાર કરો. આ શરીરને ભૌમ કે છે. શરીર ભૂમિમાંથી ઉત્પન્ન થયું છે. શરીર એક દિવસ ભૂમિમાં મળી જવાનું છે. આ માટીનું પૂતળું છે. રાજાનું શરીર હોય કે રાણીનું શરીર હોય, શરીર એ માટીનું પૂતળું છે. ભૌમ એટલે શરીર. શરીર સાથે રમવામાં જે સુખ સમજે એ જ ભૌમાં સુખ છે. આ રાજકન્યાઓને કેદમાં રાખી છે. અતિ કામી ભૌમાસુર છે. કામી પુરુષના હાથમાં વેદ મંત્ર આવે તો વેદ મંત્રોનો અર્થ પોતાની વાસનાને અનુસરીને કરે છે. વેદોમાં પણ એવું લખ્યું છે, કામ સુખ જીવ ભોગવે.
વેદોમાં સુખ ભોગવવાની આજ્ઞા તો છે, પણ વેદોનું તાત્પર્ય ભોગમાં નથી, ત્યાગમાં છે. જીવ એકદમ ત્યાગ કરી શકતો નથી, અને તેથી વેદ ભગવાન કહે છે ધર્મની મર્યાદા મારો, વિવેકથી સુખ ભોગવજો. સુખ ભોગવવું જોઈએ એવું નથી. વેદોનું તાત્પર્ય તો ત્યાગમાં છે. ભોગ માટે ભોગ નથી, ત્યાગ માટે ભોગ હોય છે. ભૌમાસુર રાક્ષસ છે, રાજકન્યાઓને કારાગૃહમાં રાખી છે, વેદ મંત્રનો દુરુપયોગ કરે છે. વિલાસી લોકો વાસનાને અનુસરીને વેદ મંત્રોનો અર્થ કરે છે. વેદોમાં આવું લખ્યું છે. વેદોનું તાત્પર્ય તો ત્યાગમાં છે. એક ભાઈ મળ્યા હતા અને તે કહેતા હતા કે મહારાજ, તમે ભલે ના પાડો, પણ તમને ખબર નથી ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું બોલ્યા છે કે ચા એ મારું સ્વરૂપ છે. ચા ભગવાનનું સ્વરૂપ છે. આવું ગીતાજીમાં ભગવાન બોલ્યા છે. એને કહ્યું કે હું ગીતાજીનો પાઠ કરું, પણ એવો શ્લોક કઈ મને મળ્યો નથી. કે મહારાજ તમને હું બતાવું, તમે જાણતા નથી. સર્વસ્ય ચા અહમ હૃદય સન્નિવિષ્ટા મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનં. ચા એ મારું સ્વરૂપ છે, અને ચા પેટમાં જાય તો બુદ્ધિ ખીલે છે, અને ન મળે તો પછી બુદ્ધિ બગડી જાય. વિલાસી લોક વાસનાને અનુસરીને અર્થ કરે. વેદોનું તાત્પર્ય ત્યાગમાં છે. ભૌમાસુરે રાજકન્યાઓને કેદમાં રાખી હતી, શ્રી કૃષ્ણ સમાજ સુધારક. ભૌમાસુરની દાનત બગડી હતી, તેથી એને મારી નાખ્યો. રાજકન્યાઓને કારાગ્રહમાંથી છુડાવી. આ ભૌમાસુરના કારાગ્રહમાં રહેલી રાજકન્યાઓ સાથે જગતનો કોઈ પણ પુરુષ લગ્ન કરવા તૈયાર થયો નહીં. બધા જ રાજકન્યાઓનો તિરસ્કાર કરવા લાગ્યા. આ ભૌમાસુરના કેદમાં રહીએ છીએ. કોઈ પુરુષ એમની સાથે લગ્ન કરવા તૈયાર નથી. નિરાધારના આધાર ભગવાન છે. ભગવાન બધાના છે. અતિ દુઃખમાં કોઈ કોઈ વખત જીવ એવું બોલે છે, આ જગતમાં મારું કોઈ નથી, મને કોઈનો સાથ નથી. આવું કોઈ બોલે તો ભગવાનને બહુ ખોટું લાગે છે. ભગવાન બધાના છે. ભગવાન સર્વને સાથ આપે છે. તમે પ્રેમ કરો કે ન કરો, ભગવાન તમારી સાથે પ્રેમ કરે છે. ભગવાન તમને પ્રકાશ આપે છે, પવન આપે છે, અન્ન જળ આપે છે. ભગવાન સર્વના છે. આ રાજકન્યાઓનો બધા તિરસ્કાર કરવા લાગ્યા. આ રાજકન્યાઓ દ્વારકામાં શ્રી કૃષ્ણને શરણે આવી. અમે ક્યાં જઈએ? કોઈ અમારો સ્વીકાર કરતો નથી, બધા અમારો તિરસ્કાર કરે છે. પ્રભુએ વિચાર કર્યો, આ રાજકન્યાઓ જીવન કેવી રીતે પૂરું કરશે? આ રાજકન્યાઓ સાથે હું લગ્ન કરું તો એમનું જીવન સફળ થશે. પરમાત્મા તો નિષ્કામ છે. ભગવાનને કામનો સ્પર્શ થતો નથી. આ રાજકન્યાઓને હું અપનાવીશ. આ મને શરણે આવી છે. હું આ રાજકન્યાઓ સાથે લગ્ન કરીશ. પણ ભગવાનને થોડી શંકા તો થઈ, આ 16,000 રાજકન્યાઓ સાથે હું લગ્ન કરું તો સંભવ છે જગતમાં કેટલાક લોકો મારી પણ નિંદા કરશે. પ્રભુએ વિચાર કર્યો, ભલે નિંદા કરે, મારે કોઈનું સાંભળવું જ નથી. તમારા મનને શાંત રાખવું હોય, લોકો તમારા માટે શું બોલે છે તે કોઈ દિવસ સાંભળશો નહીં. તમારા માટે લોકો સારું બોલે એ તમે સાંભળશો તો અભિમાન વધી જશે. જ્યાં વખાણ થાય ત્યાં બેસવું નહીં, વખાણ સાંભળવા નહીં.
તમારા માટે કોઈ ખરાબ બોલે એ પણ સાંભળશો નહીં, તમારા માટે કોઈ ખરાબ બોલે ને તમે સાંભળશો તમારા મનમાં એના માટે વેર થશે, દ્વેષ થશે. કેટલાક લોકોને એવી કુટે હોય છે, પૂછે છે એ ભાઈ મારા માટે કઈ કહેતા હતા કે તમારી પાસે? કોઈ સારું બોલે તે સાંભળશો નહીં અને કોઈ ખરાબ બોલે તે પણ સાંભળશો નહીં. તમે માર્ગમાં ચાલો છો ત્યારે ગાય માતા આવે તો ગાયના ચરણની રજ ઉડીને તમારા શરીર ઉપર પડે. માર્ગમાં કોઈ વખત ગધેડા પણ દોડતા આવે છે અને એમના પગની પણ ધૂળ પડે, જો ખંખેરી નાખવાની. ગાયની રજ પવિત્ર છે એ વાત સાચી છે, તો પણ એને ખંખેરી નાખે. આ બધી ધૂળ છે. લોકો સારું બોલે એ સાંભળશો નહીં, સારું બોલે તો મનને સમજાવો આ તારા વખાણ નથી, ભગવાનના વખાણ છે. ખોટું બોલે મનને સમજાવો, જીવનો સ્વભાવ છે, ભલે. રામાવતારમાં એક વાર રામચંદ્રજીને એવી ઈચ્છા થઈ, અયોધ્યાની પ્રજાને મેં બહુ સુખ આપ્યું છે, અયોધ્યાની પ્રજા મારા માટે શું બોલે છે? રામચંદ્રજીને એ સાંભળવાની ઈચ્છા થઈ. એક સેવકે આવીને કહ્યું કે અયોધ્યામાં લોકો તમારી માતાજીની નિંદા કરે છે. સીતાજી રાવણના ઘરમાં રહ્યા હતા અને તેથી લોકો શંકા કરે છે. પ્રભુએ વિચાર કર્યો, રામાવતારમાં હું જાણતો હતો સીતાજી પૂર્ણ નિર્દોષ છે, મહાન પતિવ્રતા છે, લોકો શું બોલે છે તે સાંભળવાની ઈચ્છા થઈ, મારે સીતાજીનો ત્યાગ કરવો પડે. સીતાજી દુઃખી થયા, રામજી પણ દુઃખી થયા. સીતારામ તો પરમાત્મા છે, આનંદ સ્વરૂપ છે. જગત શું બોલે છે રામાવતારમાં મેં સાંભળ્યું, મારે પણ સહન કરવું પડ્યું. હવે કૃષ્ણાવતારમાં લોકો શું બોલે છે તે સાંભળવું જ નથી. રામાવતારમાં થોડી ભૂલ થઈ ગઈ, લોકોને જે બોલવું હોય તે બોલે, કોઈનો હાથ પકડાય પણ કોઈની જીભ પકડાય નહીં. કેટલાક લોકો તો એવા હોય છે કોઈની નિંદા કર્યા વિના ખાધેલું પચતું જ નથી, વાતો બહુ કરે. લોકો શું બોલે છે તે સાંભળવું જ નથી, મારા ભગવાન મારા માટે શું બોલે છે તે સાંભળવું છે. જગત સાથે મારો સંબંધ કાચો છે, ઈશ્વર સાથે મારો સંબંધ સાચો છે. તમે બધા બહુ પ્રેમથી ભાગવતની કથા સાંભળો છો, ભગવાનના નામનો જપ કરો છો. મને એવું લાગે છે વૈકુંઠમાં ભગવાન તમારી થોડી થોડી વાતો કરતા હશે. મારા માટે પ્રવૃત્તિ છોડી દીધી છે, મારી કથા સાંભળવા બેઠા છે. ભગવાન શું બોલે છે તે સાંભળજો. કોઈ માનવ મારા માટે શું બોલે છે તે મારે સાંભળવું જ નથી. સારું બોલે તો લાભ નથી અને ખરાબ બોલે તો નુકસાન નથી, બોલવા દો. બાપ બેટાને કઈ બહાર ગામ જવું હતું, ઘરમાં એક ઘોડો હતો, તે બાપ ઘોડા ઉપર બેઠો, છોકરો ચાલતો હતો. લોકોએ જોયું, એક બોલ્યો, આ બાપ છે કે કોઈ વેરી છે? દીકરો થાકી ગયો છે, બાપ ઘોડા ઉપર બેઠો છે, છોકરાને એવું કહેતો નથી કે તું ઘોડા ઉપર. બાપની લોકો નિંદા કરવા લાગી. તે બાપે સાંભળ્યું કે છોકરો ચાલે છે તે લોકો મારી નિંદા કરે છે. તે બાપ ઉતરી ગયો અને દીકરાને કહ્યું, તું હવે ઘોડા ઉપર બેસી જા, મારી લોકો નિંદા કરે છે. દીકરો ઘોડા ઉપર બેઠો, થોડા આગળ જાય છે, લોકોને ઠીક લાગ્યું નહીં, આ કલયુગનો જમાનો કેવો આવ્યો, બુઢો બચારો ચાલે છે અને આ છોકરો ઘોડા ઉપર બેઠો છે, એને જરાય અક્કલ નથી. છોકરાએ તે સાંભળ્યું, છોકરાએ કહ્યું, બાપા મારી નિંદા લોકો કરે છે. બાપે કહ્યું કે હું બેઠો હતો ત્યારે મારી પણ નિંદા કરતા હતા, હવે શું કરીશું? તે બાપ બેટાએ વિચાર કર્યો, ઘોડો તગડો છે, આપણા ઘરનો જ છે, આપણે બે જણા બેસીએ એટલે પછી તો લોકો કંઈ બોલશે નહીં,
તે બાપ બેટા બંને ઘોડા ઉપર ચડી બેઠા, થોડા આગળ જાય છે. તે લોકોને સહન થયું નહીં, આ બે મુવા પહાડ જેવા ઘોડા ઉપર ચડી બેઠા, ઘોડો બહુ થાકી ગયો છે, આ લોકોને દયા માયા નથી. બંને બેઠા ત્યારે લોકો ગાળો આપવા લાગ્યા, એમને સહન થયું નહીં. પછી તો બેચારા બંને ઉતરી ગયા, હવે તો કોઈ બોલશે નહીં, ઘોડો ખાલી જતો હતો. તે લોકોને સહન થયું નહીં, આ બે જણા કેવા મૂર્ખા છે, ઘોડો એમનો છે પણ કોઈ ઘોડા પર બેસતા જ નથી. કથા સાંભળીને સાવધાન થા, સંસાર એવો છે, તમારું વર્તન ગમે તેવું હોય લોકો નિંદા કરવાના જ છે. કેટલાક જીવ તો ઈશ્વરની નિંદા કરે, સાધુ સંતોની નિંદા કરે, આપણા જેવા સાધારણ પાપી જીવની નિંદા કરે, તે શું ખોટું છે? ભલે કરે, તમારા માટે ખરાબ બોલે ને તો તમને લાભ છે, તમારું જરાય નુકસાન નથી. મન શાંત રાખો, મારે તો ભગવાનના ચરણે જવું છે, મારા ભગવાનને ગમે હું બોલીશ, ભગવાનને ગમે એવું જ હું કામ કરીશ, હું ઈશ્વરનો અંશ છું. કૃષ્ણાવતારમાં પ્રભુએ નિશ્ચય કર્યો, લોકો શું બોલે છે તે હવે સાંભળવું જ નથી. 16,000 રાજકન્યાઓ છે, શ્રી કૃષ્ણ મહાયોગી છે, 16,000 મંડપ પ્રગટ કર્યા છે, 16,000 શ્રી કૃષ્ણના સ્વરૂપો છે. યાદવોના કુલગુરુ છે ગર્ગાચાર્ય, બ્રાહ્મણ વિના લગ્ન થાય નહીં. ભારતમાં જે લગ્ન થાય છે એ ધર્મના માટે લગ્ન થાય, પતિ પત્નીના જીવનમાં ધર્મ મુખ્ય છે. દેવ બ્રાહ્મણ અને અગ્નિ આ ત્રણની સાક્ષીમાં લગ્ન થાય છે. દેવની સ્થાપના હોય છે, અગ્નિની સ્થાપના હોય છે, બ્રાહ્મણની સાક્ષી હોય છે. પરદેશના લોકો જે લગ્ન કરે છે એ ભોગ માટે લગ્ન કરે છે, લગ્નનો ભંગ થઈ શકે નહીં. દેવ બ્રાહ્મણ અગ્નિ ત્રણની સાક્ષીમાં લગ્ન થયું છે, લગ્નમાં બ્રાહ્મણની જરૂર છે. યાદવોના કુલગુરુ છે ગર્ગાચાર્ય, પ્રભુએ તો આજે એવી લીલા કરી. શ્રી કૃષ્ણ 16,000 સ્વરૂપ ધારણ કરે તે શું આશ્ચર્ય છે! ગોર મહારાજ ગર્ગાચાર્ય પણ 16,000 બનાવી દીધા. પ્રત્યેક લગ્ન મંડપમાં ગોર મહારાજ બેઠા છે, બ્રાહ્મણ વિના લગ્ન થાય નહીં. એક જ મુહૂર્તે દ્વારિકા શ્રી કૃષ્ણ 16,000 રાણીઓના સ્વામી થયા છે. બધાને એવું બતાવે છે કે તારા ઉપર મારો પ્રેમ છે, અંદર વૈરાગ્ય છે, તમને આનંદ પરમાત્મા આપશે. આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી, આનંદ પરમાત્મા આપે છે. ઘરના લોકો સાથે વિવેકથી પ્રેમ કરે, જરા પણ કોઈનો તિરસ્કાર ન કરે, પણ આશક ન બને. પુરુષ સ્ત્રીમાં, સ્ત્રી પુરુષમાં મન આશક બને તો બેનું પતન થાય છે. પતિ પત્નીના જીવનમાં કામ ગૌણ છે, ધર્મ મુખ્ય છે. આપણા ઋષિઓએ સ્ત્રીને કામ પત્ની માની નથી, સ્ત્રી ધર્મ પત્ની છે. સ્ત્રી ભોગનું સાધન નથી, સ્ત્રી ભક્તિનું સાધન. શ્રી કૃષ્ણ ભગવાન 16,000 રાણીઓના સ્વામી થયા છે. બધાને એવું બતાવે છે કે તારા ઉપર મારો પ્રેમ છે, અંદર વૈરાગ્ય છે. આનંદ પરમાત્મા આપે છે. શ્રી કૃષ્ણ સર્વ રાણીઓ સાથે પ્રેમ ભાવ રાખે છે, પણ શ્રી કૃષ્ણને કોઈ સ્ત્રીની જરૂર નથી અને કોઈ પુરુષની જરૂર નથી. જેનો આનંદ બીજામાં છે એ દુઃખી થાય છે. આનંદ તમારો તમારી પાસે જ છે, આત્મા આનંદમય છે. નિદ્રામાં તમને કોણ આનંદ આપે છે? નિદ્રામાં તમને તમારો જ આનંદ મળે છે. બીજાથી સુખ લેવા જાય
એને દુઃખ ભોગવવું જ પડે. શ્રી કૃષ્ણ 16,000 રાણીઓના સ્વામી છે. શ્રી કૃષ્ણમાં વૈરાગ પરિપૂર્ણ છે. એકવાર સત્યભામાજીને થોડો અભિમાન થયો અને તે અભિમાન દૂર કરવા માટે પ્રભુએ લીલા કરી. સત્યભામાજીને એવું થયું, મારા અધીન રહે છે, મારા વિના એમને ગમતું નથી, કઈ કરવું હોય તો મને જ પૂછે છે, મારા જ પાછળ પાછળ ફરે છે, હું અતિ સુંદર છું. અભિમાન પ્રભુએ દૂર કર્યો છે. અભિમાન આવે ત્યાં બધા દુર્ગુણ ભેગા થાય. ભગવાન કોઈ કોઈ વખત ભય બતાવે છે. ભય લાગે તો જ માનવ પાપ છોડે છે, ભીતિ હોય તો જ ભક્તિ કરે છે. પુરાણોમાં તેથી નરકની કથા આવે છે. આવું પાપ કરે તે આવું આ નરકમાં જાય ને આવું તેને દુઃખ ભોગવવું પડે. ભયથી પણ માનવ પાપ છોડે અને ભયથી પણ ભગવાનની ભક્તિ કરે તો એનું કલ્યાણ છે. ભગવાન જીવનમાં ભય બતાવે છે. વિષ્ણુ સહસ્ર નામમાં ભગવાનના બે નામ આવે છે, ભયકૃત ભીતિ નાશન. કોઈ કોઈ વખત ઘરમાં માં પણ દીકરાને ભય બતાવે છે. બાળક બહુ તોફાન કરતો હોય તો માં એને બીવરાવે છે, ભય બતાવે છે. બાળક બહુ ગભરાય અને રડવા લાગે ત્યારે માં એને ઉઠાવીને છાતી સાથે માં પ્યાર કરે છે. ભગવાન માં જેવા છે. આ જીવને જયારે અભિમાન થાય છે અને ત્યારે એના જીવનમાં ભયના પ્રસંગો ભગવાન ઉત્પન્ન કરે છે, કે ભયના લીધે પણ જીવ મારી ભક્તિ કરે, ભયના લીધે પણ જીવ પાપ છોડે. સત્યભામાજીને સૌંદર્યનો અભિમાન થયો હતો. પ્રભુ એવી લીલા કરીને તે અભિમાન દૂર કર્યો છે. જીવમાં અભિમાન આવે છે ત્યારે ભગવાન એની ઉપેક્ષા કરે છે. જીવ અભિમાન છોડીને ભક્તિ કરે તો કોઈ કોઈ વખત ભગવાન જીવને પોતાના કરતા પણ મોટો બનાવી દે છે. અભિમાન દૂર કર્યો છે. વંશની કથા છે. પ્રધાન પુત્ર પ્રદ્યુમ્નજી છે. પ્રદ્યુમ્નજીના પુત્ર અનિરુદ્ધજી થયા. અનિરુદ્ધજીનું લગ્ન બાણાસુરની કન્યા ઉષા સાથે છે. બાણાસુર શિવ ભક્ત હતો. ભયંકર યુદ્ધ થયું હતું. શિવ ભક્તિ કરનાર શ્રી કૃષ્ણને બહુ હાલો લાગે. શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરનાર વૈષ્ણવ શંકર ભગવાનને બહુ પ્રિય લાગે. હરિહર બંને એક છે. ભક્તિ બગડેલા મનને સુધારવા માટે છે, રાગ દ્વેષ વધારવા માટે નથી. કેટલાક વૈષ્ણવને એમ થાય છે કે અમે અનન્ય ભક્તિ કરીએ છીએ, એકની જ ભક્તિ કરવી એને અનન્ય ભક્તિ કહે છે. આ પાંચ આંગળી છે, પાંચે આંગળીની જરૂર છે. ટચલી આંગળી નાની તો છે, પણ ટચલી આંગળી ન હોય તો માનવ દુઃખી થાય. સનાતન ધર્મમાં પંચદેવોની પૂજા છે. પંચદેવ તત્વથી એક જ છે. ઈષ્ટદેવમાં 16 પ્રેમ રાખો, અન્ય દેવોમાં અંશરૂપ પ્રેમ રાખો. કોઈ દેવનું અનાદર ન કરો. જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી બધાને હાથ જોડો. તમે દેહ ભાન ભૂલી જાઓ પછી કોઈને હાથ જોડવાની જરૂર રહેતી નથી. કોઈ દેવનું અનાદર ન કરો. વૈષ્ણવ થઈને વિષ્ણુ ભક્તિ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરનારો અને તે શિવજીનો અનાદર કરે એની ભક્તિમાં બહુ વિઘ્ન આવશે. એની ભક્તિ ભગવાનને ગમશે નહીં. હરિહર બંને એક છે. બાણાસુરને પ્રભુએ માર્યો નથી, એને પોતાના જેવો ચતુર્ભુજ બનાવી દીધો છે. બાણાસુરને 1,000 હાથ હતા. શ્રી કૃષ્ણ ભગવાને એના 996 હાથ કાપી નાખે છે. એને પોતાના જેવો ચતુર્ભુજ બનાવે છે. શિવ ભક્ત છે અને તેથી એને મારતા નથી. ભગવાન સુદર્શન ચક્ર છોડે કે કોઈ બચે નહીં.
શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રથી કોઈ બચ્યો હોય તો એક બાણાસુર બચ્યો, મર્યો નથી. શિવ ભક્ત છે અને તેથી ભગવાનને બહુ હાલો લાગે છે, એને પોતાના જેવો ચતુર્ભુજ બનાવી દીધો. હરિહરમાં ભેદભાવ રાખવો નહીં. બાણાસુરનો ઉદ્ધાર કર્યો છે. પછી તો નૃગ રાજાની કથા આવે છે. નૃગ રાજાને કાચીડાનો જન્મ મળ્યો હતો, પ્રભુ એનો ઉદ્ધાર કર્યો. એને પૂછ્યું છે, તારી આ દશા કેમ થઈ હતી, તમે કોણ છો? એને કહ્યું, સૂર્ય વંશમાં નૃગ નામનો રાજા થયેલો તે હું છું. મેં બહુ દાન આપ્યું, મેં અનેક યજ્ઞો કર્યા, મારી ભૂલ એ થઈ, એક બ્રાહ્મણનું ધન ભૂલથી મેં ઘરમાં રાખ્યું, અજાણતા મેં ઘરમાં રાખ્યું. દેવધન, બ્રાહ્મણનું ધન, સમાજનું ધન એનો વિવેકથી સદુપયોગ. દેવધન, સમાજનું ધન જે ભોગ વિલાસમાં વાપરે એની દુર્ગતિ થાય. ભૂલથી બ્રાહ્મણનું ધન મેં ઘરમાં રાખેલું અને તેથી મને કાચીડાનો અવતાર મળ્યો હતો. આપે મારો ઉદ્ધાર કર્યો. બલરામજી મહારાજ વ્રજમાં જાય છે તે કથા છે. એક અધ્યાય નારદ પરિહાસનો આવે છે. એકવાર નારદજીના મનમાં એવો વિચાર આવ્યો, બે ચાર સ્ત્રીઓનો જે પતિ હોય એની દુર્દશા થઈ જાય છે, એકને રાજી કરવા જાય તો બીજી નારાજ થઈ જાય છે. સાંભળ્યું છે શ્રી કૃષ્ણ 100,000 રાણીઓના પતિ થયા છે. 100,000 રાણીઓને કેવી રીતે રાજી રાખતા હશે, કેવી રીતે વાતો કરતા હશે? નારદજી મહારાજ બ્રહ્મચારી છે. જેને બ્રહ્મચર્યનું પાલન કરવું હોય એ ગ્રહસ્થના ઘરનો વિચાર પણ ન કરે, ગ્રહસ્થના ઘરની વાતો પણ સાંભળે નહીં. ક્યારે વાતો કરતા હશે ને કેવી રીતે રાજી રાખતા હશે, તમારે પંચાયત કરવાની શી જરૂર છે? મન એક સરખું રહેતું નથી. મન જ્ઞાનની વાતો કરે છે, બે ચાર મિનિટ માટે મન મૂરખ પણ થઈ જાય. નારદજીનું મન થોડું ચંચલ થયું. નારદજી દ્વારકામાં આવ્યા છે, રૂકમણીજીના મહેલમાં જાય છે. ભગવાન ત્યાં વિરાજતા હતા. પ્રભુએ સ્વાગત કર્યું, ભોજન કરાવ્યું. પછી નારદજીને પૂછ્યું છે, શું કામ છે, કેમ આવ્યા છે? નારદજી કહ્યું, ખાસ એવું કઈ કામ નથી, હું દર્શન કરવા માટે આવ્યો. નારદજીની આંખો ચંચલ છે, ચારે બાજુ જુએ છે, આંખે જ મનનું દર્પણ છે. ભગવાન સમજી ગયા છે, આજે એનું મન બગડ્યું છે, આ દર્શન કરવા માટે આવ્યો નથી, મારા ઘરમાં હળગાવવા માટે આવ્યો છે. એની દાનત બગડી છે કે તું દર્શન કરવા આવ્યો, કે આ દર્શન કરવા, કે હું તને દર્શન આપું છું. નારદજી ત્યાંથી ઉઠ્યા અને સત્યભામાજીના મહેલમાં ગયા. ત્યાં શ્રી કૃષ્ણ વિરાજતા હતા. એમનો શૃંગાર જુદો હતો. રૂકમણીજીના ઘરના શ્રી કૃષ્ણ અને સત્યભામાજીના મહેલના શ્રી કૃષ્ણ જુદા દેખાય. સ્વાગતમ, સ્વાગતમ, તમે આવ્યા તે બહુ સારું થયું, બહુ દિવસ પછી તમે આવ્યા. નારદજીએ વિચાર કર્યો, આજે જ રૂકમણીજીને જે મારી પૂજા કરી તો એ કૃષ્ણ ના કૃષ્ણ કઈ જુદા જ લાગે છે. મને કે છે બહુ દિવસ પછી આવ્યા છે. સ્વાગત કર્યું છે, ભોજન કરાવ્યું. રૂકમણીજીના ત્યાં જમીને આવ્યા હતા, પણ બહુ આગ્રહ કર્યો એટલે વાળને નહીં ગયા, થોડુંક ક્યાંય ખાધું. જાંબવતીજીના ત્યાં ગયા, ત્યાં ભગવાન વિરાજતા હતા, ત્યાં આગ્રહ થયો. નારદજીએ વિચાર કર્યો, હું કઈ ખાવા માટે અહીંયા આવ્યો નથી, કલહ જગાડવા માટે આવ્યો છું. જે રાજમહેલમાં શ્રી કૃષ્ણ ન હોય એ રાણીને હું સમજાવીશ, તારો કોણ ભાવ પૂછે છે? એ તો ખાસ ખાસ રૂકમણી સત્યભામાના જ પાછળ ફરે છે, તારા ઉપર એમનો પ્રેમ નથી, એવું બધું એને હું સમજાવીશ. એ રિસાય, પછી ભગવાન કેવી રીતે મનાવે છે તે જોવું છે. આ બ્રહ્મચારી મહારાજને કોઈ ગ્રહસ્થના ઘરમાં આવી ખટપટ કરવાની કઈ જરૂર છે? આજે મન થોડું ચંચલ થયું છે. નારદજીએ વિચાર કર્યો, અંદર જઈએ તો સ્વાગત થાય છે, હું બહારથી જ તપાસ કરું, અંદર ન હોય તો અંદર જઉં.
નારદજી પૂછે છે અંદર શ્રી કૃષ્ણ છે ક્યાં બિરાજી રહ્યા છે, શું કરે છે? કે અત્યારે સ્નાન કરવા બેઠા છે. એક રાજમહેલમાં નારદજી ગયા, પૂછે છે અંદર શું કરે છે? કે સંધ્યા કરવા બેઠા છે. એક રાજમહેલમાં ગયા, શ્રી કૃષ્ણ શું કરે છે? અગ્નિમાં હોમ કરવા બેઠા. જે ઘરમાં રસોઈ થાય એ ઘરમાં અનેક જીવ મરે છે, અને તે જીવ હિંસાનું પાપ અન્નમાં આવે છે, તે ખાનારના માથે જાય છે. અગ્નિમાં આહુતિ આપે, અગ્નિદેવના આધારે રસોઈ થઈ છે, અગ્નિના આધારે જ ખાધેલું પચે છે. ચંદ્ર સૂર્ય અને અગ્નિ આ ત્રણ પ્રત્યક્ષ દેવ છે. બીજા બધા દેવ ભાવનાથી દર્શન આપે. ગ્રસ્થનો ધર્મ સમજાવ્યો છે, અગ્નિમાં આહુતિ આપવા બેઠા છે. નારદજી આગળ ગયા, પૂછે છે શું કરે છે? કે દાન આપે છે. ગ્રસ્થનો ધર્મ છે, થોડું પણ આપે તો સારું છે, સદભાવથી આપે, યથાશક્તિ આપે, થોડું પણ આપે. આપવાથી વધે છે, ઓછું થતું નથી. ભગવાન દાન આપે છે. નારદજી આગળ જાય છે, પૂછે છે અંદર છે કે હા બિરાજેલા છે, શું કરે છે? કોઈ મહાત્મા આવ્યા છે, એમની સાથે સત્સંગ કરવા બેઠા. મન ઉપર ધૂળ પડે છે, ઘરમાં જેમ ધૂળ આવે છે તે મન ઉપર પણ ધૂળ પડે છે. મન બગડતા વાર લાગતી નથી. સત્સંગ કરવાથી મનની શુદ્ધિ થાય છે. ભગવાનનો એવો નિયમ હતો, મોટા મોટા તપસ્વી બ્રાહ્મણોને સંતોને બોલાવે, એમની પૂજા કરે, મહારાજ કથા કરો. આ ગૃહસ્થાશ્રમનું જીવન એવું છે, જીવ ભગવાનને ભૂલી જાય છે, ભગવાન સતત યાદ આવે. આજે ધ્યાન યોગ ઉપર કથા કરો. તમે સારા પુસ્તકો વાંચો એ ઠીક છે, જેનું જીવન બહુ સારું છે એના મુખથી કથા સાંભળો એ વધારે સારું. પુસ્તકમાં ખાલી શબ્દ જ્ઞાન મળે છે, સંત બોલે છે ત્યારે પોતાનો અનુભવ મેળવીને બોલે છે. અનુભવનું જ્ઞાન પુસ્તકમાં મળશે નહીં. સારા પુસ્તકો વાંચવા કરતા જેનું જીવન બહુ સારું છે, જેને પાપ છોડ્યું છે, જે સતત ભક્તિ કરે છે, એવા કોઈ સાધુ સંતના મુખથી કથા સાંભળે. ભગવાન કથા સાંભળવા બેઠા છે. નારદજીએ વિચાર કર્યો, કથા પણ સાંભળે છે. અનેક વાર બ્રાહ્મણોને કથા કરતા સંકોચ થાય, તમે બધું જાણો છો, કે ના એવું કઈ નથી, હું કશું જાણતો નથી, તમે પ્રેમથી કથા કરો, સંકોચ છોડીને બોલો. ભગવાન કથા સાંભળવા બેઠા છે. તમે જાણતા હશો તો પણ કોઈ સંત બોલતા હોય સાંભળજો. માનવ રોજ ભોજન કરે છે, ભોજનમાં રુચિ આવે છે? સેવી લે છે, સેવા આવે અન્ન. કથા સાંભળજો, સાંભળવાથી બહુ લાભ થાય છે. સાંભળ્યા પછી ઘરના લોકોને સંભળાવજો. આજે કથામાં મેં આ સાંભળ્યું છે. તમે બીજાને સંભળાવશો તો તમારા બુદ્ધિમાં કથા સ્થિર થશે. જે સાંભળ્યું હોય તે બોલો, જે કથામાં આવ્યો નથી એને ઘરમાં જઈને કથા સંભળાવો, લાભ થાય. ભગવાન બધું જાણે છતાં કથા સાંભળે છે. નારદજીને આશ્ચર્ય થયું. આગળ જાય છે, પૂછે છે અંદર છે કે હા વિરાજેલા છે, શું કરે છે? મોટા ભાઈ આવ્યા છે, બલરામજી સાથે કઈ વાતો ચાલે છે. નારદજી આગળ જાય છે, પૂછે છે અંદર છે કે હા વિરાજેલા છે, શું કરે છે? એ શું કરે છે કઈ ખબર નથી, દરવાજો અંદરથી બંધ છે. તે રાણી સાથે એકાંતમાં કઈ વાતો કરતા હશે. ગ્રસ્થ ધર્મ સમજ્યા. 100,000 રાજમહેલમાં નારદજી ફર્યા છે, પ્રત્યેક રાજમહેલમાં શ્રી કૃષ્ણ વિરાજતા હતા. ચાલતા ચાલતા નારદજી થાકી ગયા. નારદજીએ વિચાર કર્યો, અંદર જવું તો આરામ મળશે, બહાર કોઈ ભાવ પૂછતો નથી. નારદજી અંદર ગયા છે, ભગવાન વિરાજતા હતા, પ્રભુએ સ્વાગત કર્યું. તમારા જેવા સંત આવે ને ત્યારે ગૃહસ્થાશ્રમ સફળ થાય છે. આપે બહુ કૃપા કરી. ક્યારે આવ્યા તમે?
નારદજી કે હું ન જાણું છું. ભગવાન જાણતા હતા, 6-7 કલાક થી રખડે છે, બહાર થી તપાસ કરાવે અંદર છે કે નહીં. મને કે આવડે આવ્યો, હું તને ઓળખું છું. નારદજીની પૂજા કરી પછી ઘરના નોકરોને દાસીઓને આજ્ઞા કરી છે, તમે બધા બહાર જાઓ, આ મહારાજ સાથે મારે ખાનગીમાં થોડી વાતો કરવી, તમે બધા બહાર. બધાને બહાર કાઢ્યા, અંદરથી દરવાજો બંધ કર્યો, અને પછી તો નારદજીનો કાન પકડ્યો. અરે અરે નારદ, નારદજીને આશ્ચર્ય થયું, મને પગે લાગતા હતા, મહારાજ મહારાજ કહેતા હતા, અને હવે તો મને આલ્યા કહીને બોલાવે છે. અરે તું આવે છે ત્યારે હું ઉઠીને ઉભો થઉં છું, તારી પૂજા કરું છું, એ જગતને ગ્રહસ્થ ધર્મ સમજાવું. તમારા આંગણે કોઈ સાધુ આવે, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ ગરીબ આવે, તમે એને ભલે ઓછું આપો, પણ હાથ જોડવામાં તમારું શું થવું જાય? માનવ ભગવાન કોઈ રૂપમાં આવે છે, જે આંગણે આવેલાનું અપમાન કરે, કદાચ સમો છે ભગવાન આવી જાય તો એમનું પણ અપમાન થઈ જશે.